તો રામ રામ ને જય માતાજી. ને અત્યારમાં આપણે જો વ્લોગ ચાલુ કર્યો ને હું તો હમણાં રહીને બપોર રહીએ તો આપણે બપોર પછી બપોરા કરી લેસન કર્યું. લેસન કરી નાખ્યું પછી ઘડીક વાંચ્યું. આપણે કાલ રહીને સામાજિક વિજ્ઞાનની ટેસ્ટ છે ને લઈને વાંચવાનું હતું. મારો પાઠ પૂરો થાય એટલે લઈ જ લેવાની. એક બે દી હોય પછી લઈ જ લે. પાઠ પૂરો થાય ને નોનમાં ટીક કરાવી દે એ બધું પછી વાંચવાનું હોય. ને મારા પપ્પા તો રહ્યા તો મારા મમ્મી બે રહ્યા ને વાડીમાં કામ કરે છે ને અંજીભાઈ બધા રહ્યા છે. જો અત્યારે જે બાવાજીની રિક્ષા આવી હતી એટલે જો અહીંયા જે જાય છે તો રોડે ના પહોંચી અમારે અંજી આવી ગઈ છે. જો આ દેવા એ થોતક આવી ગયો છે સવારમાં ઢોલી રસની હોય ને તો એ રમવા ગયો. અત્યારે કૃષ્ણ આવે જો અમારા અંજી આવી ગઈ હે ભાઈ. તો બધા ઢોરા પાડી લીધા મેન મારા મમ્મી એ હોતક નાખી દીધી. ચાર પાંચ પૂરા નાખી દે એટલે પછી સાંજે અંધારું થોડુંક થાય ને પછી નાખી દેવા થાય. ત્યારે બધી બેઠી ઓલી જો દોવાની છે ને નંદિની અને દોવાની એટલે નંદિની ન્યાને રાખી ને એમાં રંજી જો આઈને બજાવી. ક્યાં જાય અંજી? હે તું એવી જોઈ લો કે શેડો કેવો હોય તમારે રજા ખબર ઓલા અમારે રહ્યું ને અમારે કાલ નહી અમારે પરમ દિવસે અમારે ગુરુવારે છે. કાલ અમાર બુધવાર થાય ને જે ના જનક કોતક અત્યારમાં પોતી ગયો. શું લોકી જોવાયું? ધોવાડો જ કાઢે જ ને કૂદશે નહીં. એ તો ઓલું આ હે તમે જો ધુવાડો ઓલો હોય ને શેરડો કેટલો મોટો છે. હિયા તું જાન લીએ ને જા જીસીબી આવે એટલે ભાગે. એ તો મોટો થઈ નાખશે કાંજી જો રોટો કરવા માંડી આવીને તારા તમારા રંજીને પેલા ખાવા જોઈએ પછી બીજું કામ. આજ તું થારી ભૂલી ગઈ હતી. હા હે સમજી ખાલી એક અહીંયા આપણે બે જ છે. હું હતું આજ ચોખા નકર હું હોય પરોઠી તો હારી એમ થોડુંક હોય લે ના જ દેખાડે આજે મરચા ખાઈ જા. ખાઈ જત ખાતી હતી ઓલા લાલ મરચા આવે ને ગીરા હોય ને એ બાય કારેલા હોતક બનાયા હતા ને ગાંઠિયા શાક હોતક બે શાક બનાયા હતા. આ કીધું ખારું અને પાછું યાદ કઈ ન. રામ રામ જય માતાજી. સ્વાગત છે નવા વ્લોગમાં અને સવાર સવારના ગુડ મોર્નિંગ બધાને. અત્યારે એવા ગયા છે જે 7 ને મોહન તો મેલી ગયો 6:30 છે ગામમાં. કમ્પ્લેટ અંધારું હોય એટલે પછી ત્યારે આપણે કાંઈ વ્લોગ બનાવીએ એટલે મોહન એટલે આ વ્લોગ એને કાલ શરૂઆત કરી દીધી અને એટલું કીધું. પછી અત્યારમાં તો મોહન હોય ને આવે ઠેઠ બપોર પછી એટલે આ વ્લોગમાં ઓછો આવે એટલે હાંજકનો મોહનને કીધું થોડોક વ્લોગ ઉતારી હોય એટલે એવું બધું હોય. કારણ કે એને અત્યારે સ્કૂલમાં ટાઈમ દેવો પડે એટલે પછી કારણ કે તો અત્યારે તો આવશે પછી 8મા ધોરણમાં આવશે ને પછી તો હાવ ઓછું આવશે. કારણ કે સવારે વહી ગયા 6:30 વહી જાય પછી ઠેઠ 5 વાગે આવશે પછી તો વ્લોગમાં પહોંચે તો હાવ ઓછું આવશે. પણ અત્યારે તો આ રીતનું છે અને જે સિરાવાનું તો બાકી છે આપણે ટ્રાવેલ પર થાય છે. સવાર રામ રામ જય માતાજી. કેમ સૌ બધા મજામાં? હે અત્યારે ટાઈટ ના સુ મજામાં હોય ને બેઠું આવી જાવ. ચા પીવા?
તાકાત વાળો એલસી નાખીને. એલસી નાખી? એલસી નાખી તો સારું. લે કેમ એલસી તમને બાઈસ આવે ખબર પડે? હા, એ તો કોમેન્ટમાં કહીશી તમને બાઈસ આવે. અમારે ચાને કહીશ બાઈસ કહેવાય, સ્માઈલ કહેવાય, સુગંધ. કોટ પહેરીએ તારો જા, એવું હે? ઓલી કાળી લુંગી ઓઢી જા, લુંગી લેતી જા, જા જા. તમને બતાડું તિરાડ પાડી દેતી જો. ચા પીવાલો તાકાત વાળો ટાઈટ નો ખાવો હોય કામ નો કરું તેથી ટાઈટ હોય. એવું તો કરે અઢારી આપડે વાટકામાં, અમે કાયમ જો અઢારી અત્યારમાં શીરવા ચા નો પી, વાટકામાં જ પીવું. કારણ કે પીવાનું ન હોય, ખાવાનું હોય રોટલી. હાવ જામી જીવ નાક વાક બધું. હાલો મનોજ જમવા આવતારી જલેબી અમે હે ને ગામમાં જ્યાં હતા, અમારા ભાઈમાં છઠ્ઠી હતી, જલેબી આવી. તો 30 તારીખ છે એટલે કાલે અમારે મતદાન, એટલે અંજલિ તો આજ. કારણ કે એક બે ધોરણ વાળા ને નિશાળે નથી જવાનું. મોહન તો વાકાંત તો જાણે પ્રાઇવેટ સ્કૂલ તો ખુલી હોય, પણ ગામમાં અમારે સરકારી સ્કૂલમાં મોટા મોટા છોકરાઓને જવાનું છે. બાકી અંજલિને બધા નથી નિશાળે જવાનું, તે અત્યારમાં એ જે જવાના હતા એ વહી ગયા. અંજલિ આજ નથી જઈ કરે છે, અને કીધું આંટો માર્યો આપણે રજકો વાવ્યો તો કીધું ઉગ્યો એક નહીં. આજ 3-4 દિવસ થઈ ગયા, કારણ કે 2-3 દિવસ એ ઉગી તો જાય જ, પણ હું આ બધા આંટો મારવા નહોતો આવ્યો, નવરો નહોતો ને. અત્યારે કીધું જોઈ જોઈ ઉગી રજકોટ જાય, ક્લાસ મજા ઉગી ગયો. તમને બતાડી દઉં, જોઈ લ્યો કાંટો તરવડ એકદમ ઉગી ગયો હે. અને રજકાને છું એક પાણી ઉગી જ જાય, પછી બીજું પણ પાય ને એટલે હરખો કોકોક રહી જાય, ઉગી જાય. બાકી હાઈ ક્લાસ મજાને ઉગી ગયો જોઈએ. હજપા મૂરા કે એવું કાંઈ નાખ્યું જ નહીં, પહેરું નકર વાળી પહેરું મૂરા નાખી. રજકો તો આપણો ફાઇનલી હાઈ ક્લાસ મજાનો ઉગી ગયો, એકદમ સુપર મજાનો. અને હવે તો બીજી વાણવાનું હોય, પણ હવે આજ તો નહીં વારો આવે, કાલે કરું બીજી વાણશું. અને અત્યારમાં તો ઓલપા ધોરિયા બાંધવાના હે, એનપા અત્યારમાં કામકાજ છે. કપ્પામાં તો અત્યારે જો કે લીલું જ છે, હમણાં જ પાયું એટલે, અને હવે શિયાળો એટલે જલ્દી તેને સુકાય નહીં. અને અત્યારે તેમાં ખેતરમાં આંટો મારવા આવીને એટલે આમ હાઈ ક્લાસ મજાની ઠંડી ઠંડી પવન આવતો હોય.
ફાલ કેલો નકરોજ ફાલ હે તે રહી અને પાંગરી ના એકલા સમજાનો થઈ ગયો છે ને ચક્કરિયા ના વેલા હે ને આમાં ચક્કરિયા થઈ ગઈ કે આ રિયા ને ખરેખર વાવ હોય ને હરખી થાય તો ભાદરો મહિના માં વાવી દે ને તો થઈ જાય શિવરાય તાવે તો ફૂલડું આવી ગઈ છે હરી ફૂલ આવી જાય એટલે ચક્કરિયા બેસવા માંડે આમાં ઘણા ફૂલ છે એવા તો જો હરી ઓલા એટલા હે અને આ આટલા હે એટલે ખાય એટલા ચક્કરિયા થઈ જાય અને આપણે જો ઓઇલ પાથ તોરિયા બાંધવાનું ચાલુ કરી દીધું એક પાઠ પોગળી દેવા બીજો પાઠ છે ને જાહેર વાવેલ એમાં ધોરિયા જ બાંધવાના ઘઉંના પાઠમાં ચોકે બાંધાઈ ગયા અત્યારમાં બીજું કંઈ કામ થાય એવું નહોતું કીધું લાવ કીધું ઘડીક વાડીમાં ચક્કર મારું હમણાં કારણ કે હવાર હવાર મને ખેડૂતને ટેવ જ હોય મારે ને ગમે ખેડૂતને ટેવ જ હોય હવારમાં બધી સિરાયા નું કાંઈ નહીં બધું કામ મેલી અને ખેતરમાં પહેલાં આંટો મારી લઈ કારણ કે ખેતર છે એ આપણે ગમેનો ધંધો છે એ ખેડૂતનો ધંધો જ કહેવાય એટલે ખેતરમાં આંટો મારી પછી જો ખેતરમાં આમ રેડી બધી એકલા જ હોય તો ખેડૂત એક ખેડૂતને સિરાવાનું પણ ભાવે નકર ખેતરમાં આંટો મારે અને જરાક મોલમાં કંઈક તકલીફ હોય કોઈ રોગ આવી ગયો હોય તો પછી ખેડૂતનું ખાવાનું પણ આરામ થઈ જાય એવું બધું હોય આપણે તો એવું કાંઈ છે નહીં એટલે એકલા જ છે બધું ભગવાન માતાજીની દયા છે અને બધું ખૂબ સારું જ છે અત્યારે જ વિહાણી નથી તો અત્યારે જો કાંઈ ન ડગી નહીં અગિયાર મહિના આપડે કિંમત જ નથી કરવાની આ તો રાખવાની અમારે બે ઓલી દેવાની હા એ પણ આજે વાર છે હા ને તો ઓલી વહુ કે જેવું દૂધ આવે પછી થાય નવરા મારે વાસી દૂધ કરવાનું હતું મેં તો કર્યું નહીં લાઈન થોડીક ઓલો હાંધો લીક છે તો અહીં પાણી આવે એટલે બધા જો બધા રમવા ગારો પાતાર માં ગારો રમવો એટલે શું થાય ખબર છે હાથ તળી જાય હો જેલી ન થાય જેલી ને તો જેલી તાજી માજી હે ને એને કઈ ન થાય એ તો આવ્યો ના એટલે મસ્તી ને થઈ જાય તમને બેન એવું બહુ થઈ જાય જેલી ન થાય એને તાજી માજી બેન તળી જ ને આ કાલ હોલવે પીડો તો ને પાપા લગારા મત્યાર માં નો રંબાય એટલે હે ને તળાય નહી હું બધા જાળવા આંબા જે કઈ આપડી વાડી રહ્યા ને બધા જ કરતા મોટી આ શીખોડી ને જાળ શું ચાઈ છે ને એટલે શીખવું આવે નહી નાના નાના શીખવું આવે હવે આવે પણ ખરી જાય
બહુ મોટા એનો થાય કાંઈ નહીં હવે દોઢ વર્ષ થાય એટલે છાંયો પડે ઉપર આંબાનો એનો છાંયો હે ને એટલે પછી નો હે ભણવા જવાનું રજા વહી ગયા તમારે ચૂંટણી ની રજા આજે રજા કાલે રજા કાલે રજા કા કાલ મતદાન હે ને